ગુજરાતના બે સહિત ભારતના 8 બીચને બ્લ્યુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તેમાં દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે આવેલું બીચને પણ બ્લ્યુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા યાત્રાધામ દ્વારકા પ્રવાસ ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળશે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરાવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દીવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરાવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે. આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન છે શું અને કેવી રીતે આ સર્ટિફિકેશન મળે તે જાણીએ તો ડ્રેમમાર્કમાં કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે. બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક સુરક્ષા અને સુગમતાનો અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોમેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટિફિકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એન્વાયરોમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીસ. દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા સ્થાનિક પ્રશાસન સહિત લોકોમાં પણ ખુશીનો માહોલ છે. યાત્રિકો માટે આ બીચ કુદરતનો સુંદર દરિયા કિનારો સાબિત થશે. અદ્ભુત અને રમણીય શિવરાજપુર બીચ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ કોરોના મહામારીના સમયે અહીં અવર જવર પર કોરોના મહામારીને લઈ પ્રતિબંધ છે, પરંતુ જલ્દી કોરોનાનો ખાતમો થાય અને અહીં યાત્રિકો કુદરતના ખોરે પધારે જેથી સ્થાનિકોને પણ રોજગારીની તકો વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. શિવરાજપુર બીચ ખૂબ સ્વચ્છ અને રમણીય છે. સુંદર અને સ્વચ્છ એવા બીચમાં પ્રવાસીઓ માટે ખૂબ સુંદર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં ગાર્ડનથી લઈ નાહવા સુધી ખૂબ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આ બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળી જતા લોકોમાં ખુશીનો માહોલ છે. મુકેશ મુકરિયા, ZSTV, દ્વારકા. આપણે દ્વારકા ખાતે જે શિવરાજપુર બીચ છે એને જે ફેડરેશન ફોર એન્વાયરમેન્ટલ અવેરનેસ એજ્યુકેશન છે ડેનમાર્ક, એના દ્વારા જે બ્લુ ફ્લેગનું સર્ટિફિકેશન છે એ આપવામાં આવ્યું છે. એનું તાત્પર્ય છે કે એ બહુ ક્વોલિટી, જે બીચેસની ક્વોલિટી હોય એના માનદંડ આધારિત હોય છે કે ત્યાં બીચ ઉપર જે સેન્ડની ક્વોલિટી, વોટરની ક્વોલિટી, પોલ્યુશનનું લેવલ અથવા જે આપણે જે સગવડો આપીએ છીએ તો એ જ્યાં સારામાં સારી હોય એ બીચેસની કેટેગરીમાં એને બ્લુ ફ્લેગ કહીએ છીએ. એનો ફાયદો આપણને એ થશે કે આપણા દ્વારકા ખાતે કે જે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ છે એ બધા એ સગવડ જોઈને કે ક્યાં બ્લુ ફ્લેગ કયા બીચ પાસે છે, એટલે એ બીચ નાહવા માટે, તરવા માટે, ફરવા માટે, એન્જોય કરવા માટે સેફ છે. એટલે અત્યારે જે દ્વારકા આપણે ખૂબ મોટું તીર્થસ્થાન છે, ત્યાં હજારો લોકો આપણે આવતા પણ હોય છે, પણ આપણે પ્રવાસનને એનાથી ખૂબ જ વેગ મળશે કે જે ઇન્ટરનેશનલ ટુરિઝમનો જે સેક્ટર છે તો આપણા માટે ખુલ્લું થશે.